બાળકો ધોરણ છ ની અંદર 12મું ચેપ્ટર છે જે કવિતાના રૂપમાં આપણને આપેલું છે. એમનું નામ છે રાવણનું મિથ્યાભિમાન. જેના કવિ છે ગિરધર. રાવણ એનું મિથ્યાભિમાન એટલે કે જે ખોટું અભિમાન છે એ દર્શાવતું આખું કાવ્ય છે તે અહીંયા આપણે જોવાનું છે. આ કવિતાની અંદર સીતાના સ્વયંવર માટે દેશ અનેક પ્રદેશમાંથી રાજાઓ છે એ સ્વયંવર માટે જનક રાજાના દરબારમાં આવેલા છે અને જનક રાજાએ જે શરત મૂકેલી છે કે શિવજી આપેલું ત્રંબક નામનું જે ધનુષ્ય છે એને ઉપાડવાની જે શરત આપેલી છે. દરેક રાજા છે એ સીતાના સ્વયંવરમાં હાજર રહી અને પોતાનું જે બળ છે એ દર્શાવે છે. એમાંનો એક રાવણ છે એ પણ આ સ્વયંવરમાં આવે છે અને પોતાના જે બળ છે એનું અભિમાન છે કઈ રીતે રૂવાભેર ધનુષ્ય ઉપાડી અને પોતાનું જે બળ છે એ દર્શાવે છે એ અભિમાન કરતું આખું કાવ્ય છે. અને છેલ્લે રાવણ છે એ કઈ રીતે ધનુષની નીચે દબાય છે અને પોતાની ફજેતી થાય છે એટલે કે પોતાનું અપમાન થાય છે એ આપણને આ કાવ્યની અંદર જોવા મળે છે. તો એ જોઈએ તે પહેલાં એમના જે શબ્દાર્થો છે તે આપણે શીખી લઈએ. શબ્દાર્થમાં પહેલો શબ્દાર્થ છે વિદેહ એટલે જનક રાજાનું એક નામ. ત્ર્યંબક શિવજીના ધનુષ્યનું નામ. ચાપ એટલે ધનુષ્યની પણછ. અટ્ટહાસ્ય કરવું એટલે ખડખડાટ હસવું. કંદુક એટલે રમવાનો દડો. બંદીવાન એટલે કેદી. ભૂષણ એટલે ઘરેણું. અભિરામ એટલે મનોહર. સંકટ હરણ એટલે કે દુઃખ હરનાર. નિસ્તેજ થવું એટલે ઝંખ વાહવું. પરિતાપ એટલે સંતાપ. અધર એટલે નીચલો હોઠ. જોધ યોદ્ધો. પરસ્વેદ પ્રસ્વેદ એને કહેવાય પરસેવો. પ્રહાર એટલે ઘા. કચ્ચર થવો એટલે કચડાવું. પૂરભંગ નગરનો નાશ. શબ્દ સમૂહમાં પૂછાય નગરનો નાશ તો શું કહેવાય પૂરભંગ. ચંપાવું દુઃખથી દાઝવું. નિશિચર એટલે રાક્ષસ. વસ્ત્રાભૂષણ એટલે વસ્ત્ર અને આભૂષણ એટલે કે કપડાં અને ઘરેણાં. બ્રહ્માંડ ચાક ચઢાવવું એટલે સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું. નિર્ધાર એટલે નક્કી. વિકટ દ્રષ્ટિ તીક્ષ્ણ નજર. ગૌરવ એટલે ભારેખમ. વિષ વિષ. સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ એમને શું કહેવાય સ્વયંવર. તત્કાળ એટલે તે જ વખતે. રક્તલોચન રક્તનો રંગ કેવો હોય લાલ. લોચન એટલે આંખ. મેરું મંદ્રાચળ એ પર્વતોના નામ છે. કરશું એટલે હાથ વડે. શિવચાપ એટલે શિવજીનું ધનુષ્ય ત્ર્યંબક. તો આ શબ્દાર્થ છે એમાં જે શબ્દો આપેલા છે એ પહેલાં તો તમારે વ્યવસ્થિત સમજવાના છે પછી યાદ રાખવાના છે. હવે આપણે જે આપણું કાવ્ય છે રાવણનું મિથ્યાભિમાન તેમની શરૂઆત કરીએ. કવિતા 12 રાવણનું મિથ્યાભિમાન. જેમના કવિ છે ગિરધર. એમનો જન્મ 1787માં થયેલો અને અવસાન 1852માં. ગિરધરદાસનો જન્મ છે વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. એમના પિતાનું નામ ગરબરદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂયયજ્ઞ એમના જાણીતા પુસ્તકો છે. તો આ જે રાવણનું મિથ્યાભિમાન છે એ આ જે ગિરધરકૃત રામાયણ છે એ પુસ્તકમાંથી લેવામાં આવેલું છે. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણરાજ. અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ. એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણરાય. કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. મેં
અમરબંધી વાન કીધા હું રાવણ બળ્યો સત્ય. હવે શું થાય છે, જનક રાજાના દરબારની અંદર સીતાના સ્વયંવર માટે બધા રાજાઓ દેશ પ્રદેશમાંથી એકઠા થાય છે. એવામાં અભિમાન કરીને રાવણ છે તે ઊભો થાય છે અને જનક રાજાને કહે છે, અલ્યા જનક, આજે તું મને કહે કે તે સી પ્રતિજ્ઞા લીધી છે? ત્યારે તરત જ જનક રાજા છે એ ત્રંબક નામનું ધનુષ્ય રાવણને બતાવી અને કહે છે કે જે ઉઠાવશે તેની સાથે એમની પુત્રી સીતાના લગ્ન થશે, એટલે કે એને કન્યા જે છે સીતા એ વરમાળા પહેરાવશે. હવે આવું વચન સાંભળી અને રાવણ છે એ અટ્ટહાસ્ય એટલે કે જોરથી ખડખડાટ હસે છે. શું કામે? કારણ કે એ કહે છે, કૈલાસ જેવો જે પર્વત છે એ મેં હલાવી નાખ્યો છે, તો આ ધનુષ્ય શું છે એ મારા માટે કશું ગણાય નહીં. મેં અમરબંધીવાન કીધા એટલે કે મેં ઘણા બધા દેવોને કેદ કર્યા છે. હું રાવણ બળ્યો સત્ય એટલે કે મારું બળ જ સાચું છે, એટલે કે હું સાચો બળવાન છું. હું રાવણ સાચો બળવાન છું, મારા જેવું કોઈ બળવાન નથી. બંદૂકની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સા ભાર. એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. હવે પણ છે એ પોતાને બળવાન કહે છે અને બીજા શબ્દ પણ કહે છે કે મેં તો કંદુક એટલે કે દડાની જેમ મેરુ અને મંદરાચળ જેવા પર્વતોને પણ ઉછાળેલા છે. આંખના પલકારાની અંદર હું પૃથ્વીને પણ ઊંધી કરી નાખું છું, બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું છું, તો પછી આ ધનુષ્ય મારા માટે કંઈ નથી. એવું ઘણું બધું વચન પૂછી રાજા રાવણ છે એ ઊભો થાય છે. પોતાના વસ્ત્રાભૂષણ એટલે કે કપડાં અને ઘરેણાં સંભાળી અને તે ધનુષ ભણી તે જાય, એટલે કે ધનુષ્ય તરફ તે જાય છે. ત્રંબક નામનું જે ધનુષ છે તેના તરફ તે જાય છે. આ જોઈ અને સીતાને ચિંતા થાય છે કે જો આ રાવણ પોતે ધનુષને ઉપાડી લેશે તો તેને રાજા રાવણની સાથે લગ્ન કરવા પડશે. માટે સીતા શિવ અને પાર્વતીની સ્તુતિ એટલે કે એને પ્રાર્થના કરે છે કે હે સંકટ હરનારા શંકર, રાખજો મારી લાજ, એટલે કે મારી લાજ રાખજો, મારી રક્ષા કરજો. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ, રાવણથી જે તમારું ધનુષ છે ત્રંબક છે એ ઉપડે નહીં, જરા પણ હલે નહીં, એવી રીતે સંકટમાંથી મને મુક્ત કરજો અને મારી લાજ રાખજો. એમ સીતાના મનતણી ચિંતા જાણી રામે એ, આવી ચિંતા છે એ સીતાના મનમાં થાય છે, જાણે છે તો કે રામ, ત્યાં રામ પણ હાજર છે. એ વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે, રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માહી. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ. હવે આગળ શું થાય છે, રામને સીતાના મનની જે ચિંતા છે એ જાણી અને રામ છે એ ધનુષ્ય ઉપર વેધક નજર કરે છે. વિકટ દ્રષ્ટિ એટલે કે તીક્ષ્ણ નજર છે તે જે ધનુષ છે ત્રંબક તેના ઉપર કરે છે. એનાથી થયું ગૌરવ તે, ગૌરવ એટલે કે ભારે ખમ, તેના લીધે રામની વિકટ દ્રષ્ટિ પડતા જ, ધનુષ્ય ઉપર પડતા જ તે ધનુષ્ય છે એકદમ ભારે ખમ થઈ જાય છે. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય, રાવણ છે તરત જ ત્યાં આવે છે અને પોતાના વિષ હાથથી કરશું, કર એટલે હાથ અને વિષ એટલે વિષ, એના જે વિષ હાથ જેવી એની શક્તિ છે એ આ જે ધનુષ ઉપાડવા માટે પ્રયત્ન કરે છે. એટલે કહે છે કે ત્યાં રાવણ આવી અને પોતાના 20 હાથથી ધનુષ્યને બાથ ભરી એટલે કે એવા બળથી ઉંચકવાનો પ્રયત્ન કરે છે, પણ લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય, પરંતુ
ધનુષ્ય એટલું બધું ભારે થઈ ગયું હતું કે એ સેજ પણ હલતું નથી. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. આવા પ્રકારની સ્થિતિ જાણી અને શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા જ રાવણ છે ઝંખવાણો પડી જાય છે, એટલે કે એ નિસ્તેજ થઈ જાય છે. ધનુષ્ય હલાવવા છતાં પણ એ હાલ્યું નહીં અને એના મનમાં સંતાપ થાય છે. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. એ ધનુષને હલાવવા માટે પ્રયત્ન કરે છે પણ જરા પણ હલતું નથી, માટે તેના મનમાં સંતાપ થાય છે, દુઃખ થાય છે. પછી અધર પીસે દંત રીતલોચન ક્રોધ. ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. હવે શું કહે છે, એકવાર પ્રયત્ન કરવા છતાં પણ જરા પણ હલતું નથી, તો ફરીવાર એ પોતાનો અધર એટલે કે નીચેનો જે હોઠ છે એ દાંત વડે દબાવે છે અને રીસે રક્તલોચન ક્રોધ. પોતાની આંખની અંદર જે ક્રોધ છે, જે રીસ છે, એ એકદમ લાલ ઘૂમ થઈ જાય છે. એ આટલો બળવાન હોવા છતાં પણ જરા પણ ન ઉપડ્યું, માટે તેનામાં ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે, એટલે પોતે લાલ આંખે, લાલ ઘૂમ આંખે ક્રોધ કરી અને નીચેના હોઠ વડે દાંત પીસી અને ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. ફરીથી એ યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ ઉપાડવાનો પ્રયત્ન કરે છે. પર સ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. આગળ શું થાય છે, બળવાન રાવણે ઘણા બધા પ્રયત્ન કર્યા, ધનુષ ઊંચું કર્યું ત્યાં શરીર પરસેવે રેબઝેબ થઈ જાય છે. પરસ્વેદ એટલે કે પરસેવો, આખા શરીરમાંથી પરસેવો નીકળવા લાગે છે. ઊંચું કર્યું બલવાન, શું કહે છે, ધનુષ્યને થોડુંક ઊંચું કરતાં જ તેના આખા શરીરમાંથી પરસેવો નીકળવા લાગે છે, પરસેવે રેબઝેબ થઈ જાય છે. ઘણો શ્વાસ ચડ્યો સૂરને, આ જે શૂરવીર છે એને શ્વાસ ચડે છે અને એના મનમાં ઘણું અભિમાન થાય છે. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય કરમાં હેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. અતિ જોર કરીને એ ધનુષ્યને ઊંચું કરે છે તો તરત જ તેના હાથમાંથી જે ધનુષ છે એ સરી જાય છે અને રાવણ છે એ નીચે તવ પડ્યો રાવણ રાય, એટલે કે નીચે જમીન પર ભોંય પર રાવણ છે એ પડી જાય છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યું ત્ર્યંબક ચંપાયો તેણી વાર. રાવણ છે એના હાથમાંથી ધનુષ સરકી જાય છે, લથડી જાય છે એટલે પડી જાય છે અને નીચે પૃથ્વી પર પડતા જ જે દશમુખ, દસ મુખવાળો જે રાવણ છે એ પૃથ્વી પર પડે છે અને એના ઉપર પૂરેપૂરો પ્રહાર થાય છે અને જે ત્ર્યંબક નામનું ધનુષ છે એની નીચે દબાઈ જાય છે. તે ભડાકો સબળો થયો ગણી ઉડી રજ તે ઠાર રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. નીચે પડતા જ રાવણ પૃથ્વી પર પડતા જ તેની ઉપર ધનુષ પડે છે તો મહાકાય એવા રાવણના પડવાથી જે જોરદારનો અવાજ આવે છે ત્યાં જ્યાં પડ્યો છે ત્યાં ચારે બાજુ ખૂબ જ ધૂળ ઉડે છે, એટલે કહે છે ઘણી ઉડી રજ, તે જગ્યાએ ઘણી ધૂળ ઉડે છે. રુધિર ચાલ્યું મુખ થકી, તેના મુખમાંથી લોહી વહેવા લાગે છે. કચ્ચર થયો નિર્ધાર એટલે કે નક્કી, તે રાવણ ખૂબ ઘવાયો હોય એવું લાગે છે, એટલે કે એના મુખમાંથી લોહી નીકળતા જ બધા સભામાં બેઠેલાને લાગે છે કે નક્કી આજે રાવણનો કચ્ચર થયો છે, એટલે કે ખૂબ ઘવાયો છે. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. હવે આ પ્રકારની સ્થિતિમાં જ તે પોતે ઊંચા અવાજે બધાને અવાજ કરે છે કે હે સર્વેજનો તમે સાંભળો હું દબાયો છું, મારા શરીરમાં પીડા થાય છે, મને આ ધનુષ નીચેથી બહાર કાઢો.
અરે જનક, મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. હવે રાવણ છે ધનુષ નીચે દબાયેલો છે, છતાં પણ તે અભિમાન છે એ છોડતો નથી અને રાજા જનકને કહે છે કે તું મને આ ધનુષ નીચેથી જલ્દીથી કાઢ, નકર જો મારા પ્રાણ જશે એટલે કે હું મૃત્યુ પામીશ તો કુંભકર્ણ ઇન્દ્રજીત જે મારા ભાઈઓ છે તે તને જરૂર મારશે, નિર્વાણ એટલે નક્કી તારો નાશ કરશે. પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર. પૂરભંગ એટલે કે નગરનો નાશ, પૂર એટલે નગર અને ભંગ એટલે નાશ. કરશે અસુર તારું, રાક્ષસ, અસુર એટલે કે રાક્ષસ, એ જે રાક્ષસો છે એ તમારા નગરનો નાશ કરશે અને મારું વેર લેશે એટલે કે મારો બદલો લેશે. જો મારું મૃત્યુ થયું તો અસુરો છે એ તમારા નગરનો નાશ કરશે અને એ રીતે મારા મૃત્યુનો બદલો લેશે. પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર, એટલે કે જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ, જો મને આમાંથી બચાવશો તો હું જીવતો જ સાજો એવો મારા ઘરે પહોંચીશ. એમ તે સમે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. આ રીતે એ વખતે રાવણ છે એ ધનુષ્ય નીચે દબાય છે અને એને ખૂબ દુઃખ થાય છે. પૃથ્વી પર પડ્યો તે રાક્ષસ મુખથી પોકાર કરે છે, નિશિચર એટલે રાક્ષસ. રાક્ષસ છે પૃથ્વી પર પડ્યો પોતાના બચાવવાની જે બૂમો પાડે છે એ પોતાના મુખમાંથી પોકાર કરે છે એવું જોઈ અને એને ખૂબ દુઃખ થાય છે. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે, ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. હવે આ પ્રકારના બોલ સાંભળી, રાવણના મુખેથી બચાવવાનો પોકાર સાંભળી, એના શરીરમાં અસહ્ય પીડા થાય છે એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચન બોલે છે. જનક રાજા છે, સીતાના જે પિતા છે, એ આ વચન બોલે છે. તો રાવણનું અભિમાન નામનું જે કવિતા છે જે ગિરધરકૃત રામાયણ નામના પુસ્તકમાંથી ગિરધરદાસે લખેલું છે. રાવણનું મિથ્યાભિમાન એટલે કે રાવણનું બળ વિશેનું ખોટું અભિમાન છે એની સમજૂતી આપણને આ કવિતાની અંદર સરસ રીતે સમજાવેલી છે.